મિત્રો, હું પાર્થ બારીયા. આજે આપણે ધોરણ 12 વિષય એસપી એની અંદર પાઠ નંબર 5 કંપનીના સંચાલકો એના વિશે અભ્યાસ કરવાના છીએ. આની પહેલાંના તાસની અંદર આપણે જોયું કે ભાઈ સંચાલકો એનું કંપનીની અંદર મહત્ત્વ શું છે. ત્યાર પછી આપણે જોયું હતું કે ભાઈ કંપનીની અંદર જ્યાં જે સંચાલકો છે એનો કાનૂની દરજ્જો કયા પ્રકારનો છે, એટલે કે એ ટ્રસ્ટી છે, ભાગીદારી પેઢી તરીકે છે, કે એ વસ્તુઓનો આપણે અભ્યાસ કર્યો હતો. આ તાસની અંદર આપણે જોવાનું છે કે સંચાલકો એ નો નિમણૂક કઈ રીતે કરી શકાય અને સંચાલકો છે એ વધારેમાં વધારે એક કંપનીની અંદર અથવા તો વધારેમાં વધારે એક કેટલીક કંપનીઓની અંદર હોદ્દા ધારણ કરી શકે એના વિશે અભ્યાસ કરવાનો છે. સાથે સાથે આપણે જોઈશું કે ભાઈ સંચાલકે સંચાલક બનવા માટે કઈ આધાર પુરાવાની જરૂર હોય છે, તો એ કઈ રીતે મેળવવાનો હોય છે એના વિશેનો અભ્યાસ આપણે કરીશું. જોઈએ તાસની અંદર આપણને કીધું છે કે એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે, એટલે કે એક વ્યક્તિ છે એ સંચાલક તરીકે કેટલી અન્ય કંપનીઓની અંદર કામ કરી શકે છે. તો એના માટેની કંપની ધારો 2013 પ્રમાણેની જોગવાઈઓ એમાં આપણને કીધું છે કે ખાનગી કંપનીમાં વધુમાં વધુ 20 કંપનીઓમાં હોદ્દો ધારણ કરી શકે છે. એટલે કે સંચાલક એની અંદર અલગ અલગ પ્રકારના સંચાલક મંડળની અંદર અલગ અલગ પ્રકારના હોદ્દાઓ હોતા હોય છે, જેમ કે મેનેજિંગ ડિરેક્ટર હોય, કોઈ પણ સ્વતંત્ર ડિરેક્ટર હોય, નોમિનેટ ડિરેક્ટર હોય, આવા અલગ અલગ પ્રકારના એ ઘણા બધા સંચાલકો હોય છે. એની અંદર એ જો ખાનગી કંપનીમાં જ કામ કરે છે તો એવી ખાનગી કંપનીઓમાં વધુમાં વધુ કેટલા, તો કે 20 ખાનગી કંપનીઓની અંદર ડિરેક્ટર તરીકેનો હોદ્દો, એટલે કે સંચાલક તરીકેનો હોદ્દો ધારણ કરી શકતા હોય છે. ત્યાર પછી નંબર 2 ઉપર આપણને આપ્યું છે કે જાહેર કંપનીમાં વધુમાં વધુ 10 કંપનીઓમાં આવો હોદ્દો ધારણ કરી શકાય છે. એટલે કે એક વ્યક્તિ જો જાહેર કંપનીમાં કાર્ય કરે છે તો એવા સમય ઉપર એને કેટલા, તો કે એક કંપની એવી કેટલી, તો કે 10 કંપનીઓની અંદર એ સંચાલક તરીકેનો હોદ્દો ધારણ કરી શકતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે સંચાલક બનવા માટે એક આધાર પુરાવો કે જેની અંદર ભારત સરકારે એ એવું નક્કી કરવામાં આવ્યું છે, કંપની ધારો 2013 પ્રમાણે કરવામાં આવ્યું છે કે સંચાલક બનવા માટે સંચાલકોનું ઓળખ ક્રમાંક જરૂરી હોય છે. તો એ ઓળખ ક્રમાંક એ શું છે, ક્યાંથી મળે છે, કેવી રીતે હોય છે, અને ઓળખ ક્રમાંક મળી ગયા પછી કઈ રીતે એ વ્યક્તિ છે સંચાલક બની શકતો હોય છે, તો એના અંદર આપણે અભ્યાસ કરીએ. એની અંદર આપણે કીધું છે કે કેન્દ્ર સરકાર નક્કી કરે તે અરજી કરવી પડે છે, એટલે કે ઓળખ ક્રમાંક જો આપણે સંચાલક માટે બનવું હોય તો કે જે વ્યક્તિએ સંચાલક બનવું છે એ વ્યક્તિએ સરકારે નક્કી કરેલા, સરકારમાં પણ ખાસ કરીને યાદ રાખજો કોણ નક્કી કરે છે, તો કે કેન્દ્ર સરકાર, એટલે કે પ્રાદેશિક સરકાર નક્કી કરી શકતી નથી, રાજ્ય સરકાર નક્કી કરી શકતી નથી. એ કોના હાથમાં છે, તો કે કેન્દ્ર સરકારે જે નક્કી કર્યું છે એ પ્રકારનું અરજી ફોર્મ એ ભરી, એટલે કે અરજી ફોર્મ જે નક્કી કર્યું છે કે સંચાલક જે વ્યક્તિએ બનવું હોય એ વ્યક્તિએ આ પ્રકારનું અરજી ફોર્મ નક્કી કરેલું છે એ ભરવું પડશે. એની અંદરની સંપૂર્ણ વિગતો ભરી અને એ અરજી ફોર્મ ભર્યા પછીના એક માસમાં જો તમારી લાયકાતો વ્યવસ્થિત હશે તો, એટલે કે સંચાલક બનવા માટે તમે કોઈ પણ પ્રકારના ગુનાની અંદર સંડોવાયેલા નથી એવું તમારે એક સંમતિપત્રક આપવું પડે છે. ત્યાર પછી બીજું શું હોય છે, તો કે આવું આપણે સંમતિપત્રક આપ્યા પછી, તો કે આપણી પાસે સંચાલક બનવા માટેની લાયકાત, એટલે કે IIM જેવી સંસ્થાની અંદર આપણે અભ્યાસ કરેલો છે એના માટેનું જે મેનેજમેન્ટનું જે લાયકાતનું જે સર્ટિફિકેટ હોય એ સર્ટિફિકેટ આપણી પાસે છે તો આપણે સંચાલક બની શકીએ છીએ. અથવા તો બીજી કોઈ પણ અધર કે જે મેનેજમેન્ટને લગતી કોઈ પણ પ્રકારની ક્વોલિફિકેશન હોય એ જો તમારા પાસે હોય તો આપણે એ સંચાલક પદ માટે અરજદાર છીએ. અને એના માટે એ અરજી કર્યા પછી એક મહિનામાં, કેટલા મહિનામાં, કે તમે કેન્દ્ર સરકારે જે નક્કી ફોર્મ કર્યું છે એ ફોર્મ ભરી દીધું પછીના એક માસમાં કેન્દ્ર સરકાર તમને શું આપે છે, તો કે ઓળખ ક્રમાંકની ફાળવણી કરે છે. સાથે શું કરે છે, તો કે જરૂરી પ્રકારની ફીઝ લેતી હોય છે. તો આવી ફીઝ લઈ અને કેટલા, તો કે એક માસમાં એ તમને ઓળખ પ્રમાણપત્ર જે ઓળખ ક્રમાંક નંબર છે એ આપશે અને એ ઓળખ
ક્રમાંક જે છે એ આપણે જે તે કંપનીની અંદર જ્યાં સંચાલક બનવાનું છે ત્યાં એક માસમાં, કેટલામાં? એક માસમાં ઓળખ ક્રમાંક તમને મળી જાય. પછી જો બંને વચ્ચેનો સમયગાળો એક સરખો જ છે, યાદ રાખજો કે તમે કેન્દ્ર સરકારને એપ્લિકેશન આપશો, પછી કેન્દ્ર સરકાર તમને શું કરશે તો કે એક માસની અંદર એ ઓળખ ક્રમાંક આપશે. એ ઓળખ ક્રમાંક તમારે કોને? તો કે એક માસની અંદર તમારે જે તે કંપનીની અંદર આપી અને ત્યાં હોદ્દો ધારણ કરવાનો છે. અને હવે એ જે હોદ્દો ધારણ કર્યો છે એ હોદ્દાની જાણ એ જે નિમણૂક આપણને આપી છે એ નિમણૂકની જાણ આપણે કોને? તો કે કંપની રજિસ્ટરને. કોને? ખાસ કરીને યાદ રાખજો, કંપની રજિસ્ટ્રાર ને. એક માસમાં, એક માસમાં આપણે એની જાણ કરવાની રહેતી હોય છે. અને આ એક માસની અંદર જ્યારે આપણે એને જાણ કરશું પછી આપણે શું કરી શકીએ છીએ તો કે કાયદેસર રીતે કંપનીની અંદર સંચાલક બની ગયા છે. આમ એ આપણને સંચાલક માટેનો ઓળખ પ્રમાણપત્ર ક્રમાંક મળે છે. જે વ્યક્તિને આ ઓળખ પ્રમાણપત્ર ક્રમાંક મળતો નથી એ વ્યક્તિ સંચાલક બની શકતો નથી. અને હા, ખાસ કરીને એ પણ યાદ રાખવા જેવું છે કે એક જ વ્યક્તિ બે ઓળખ પ્રમાણપત્ર ક્રમાંક મેળવી શકતો નથી. એટલે કે એકનો એક વ્યક્તિ છે એ કેટલી વખત? એક જ વખત અરજી કરી શકે છે. અને અરજી કરી અને પછી એને એક જ ઓળખ પ્રમાણપત્ર ક્રમાંક મળે છે. એ બીજો ઓળખ ક્રમાંક લઈ શકતો નથી. એટલે કે બીજી અરજી જો તમે એ બે અરજી કરેલી હશે તો બંને અરજી કેવી છે? રદ બાતલ ગણાતી હોય છે. સાથે સાથે તો કે એક માસની અંદર આપણે એ કંપની રજિસ્ટરને જાણ કરવાની છે. જો આવી જાણ કરવાની રહી ગઈ છે તો જે તે જવાબદાર અધિકારી દંડને પાત્ર અથવા તો સજાને પાત્ર બનતો હોય છે. એટલે અહીંયા આગળ આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે તો કે દરેક વચ્ચેનો સમયગાળો એક એક માસનો છે. આખી જે વિધિ છે એ સૌપ્રથમ કેન્દ્ર સરકારને અરજી કરવાની, એ અરજીનો ઓળખપત્ર ક્રમાંક ક્યારે? તો કે આપણને એક માસની અંદર આપશે. એક માસની અંદર આપ્યું એટલે આપણે કોને જાણ કરશું? તો કે જે તે કંપનીને જાણ કરશું. કંપનીને જાણ કર્યા પછી કંપની રજિસ્ટરને જાણ કરવામાં આવતી હોય છે. તો કે આ આપણી થઈ ઓળખ પ્રમાણપત્ર ક્રમાંક. હવે કંપની ધારો 2013 પ્રમાણે એ સંચાલક મંડળ ની રચના કંપનીની અંદર કરવામાં આવતી હોય છે. કોઈ પણ કંપની છે એ સંચાલક મંડળ વિના હોતી નથી. એટલે કે સંચાલકોની નિમણૂક કરવી કેવી છે? ફરજિયાત છે. તો એવા કાયદા અંતર્ગત, એવી જોગવાઈ અંતર્ગત આપણને કેટલી? તો કે સંચાલક મંડળની અંદર એ બે પ્રકારની એ જોગવાઈઓ આપી છે. એક છે પ્રથમ સંચાલક છે, ત્યારબાદ બીજું છે એ પ્રથમ સંચાલકની નિવૃત્તિ બાદ. નિવૃત્તિ બાદ કોણ સંચાલક તરીકે નિમી શકાય છે એના વિશે આપણે આપ્યું છે. તો જોઈએ એની અંદર કે જ્યારે 2013 કંપની ધારો લાગુ પડે છે ત્યારે આપણે કહીએ છીએ કે સંચાલક તરીકે કોઈ પણ ભાગીદારી પેઢી, ટ્રસ્ટ એ અથવા તો કોઈ પણ જે ગુનાહિત કાર્યની અંદર સંડોવાયેલી વ્યક્તિ છે એમની આપણે એ કંપનીની અંદર નિમણૂક કરી શકતા નથી. સાથે સાથે તો કે અસ્થિર મગજનો છે, નાદાર જાહેર થયેલો છે અથવા તો સગીર વયનો વ્યક્તિ છે એને આપણે સંચાલક મંડળની અંદર સ્થાન આપી શકતા નથી. તો કેવા વ્યક્તિને સ્થાન આપી શકીએ છીએ? તો કે કંપની ધારો 2013 આપણને કહે છે કે કંપનીની અંદર સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિ. કેવો? તો કે માત્ર જીવંત વ્યક્તિ અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિ એની નિમણૂક આપણે આપણી કંપનીની અંદર સંચાલક મંડળમાં કરી શકતા હોઈએ છીએ. હવે જોઈએ તો કે એની અંદર નિયમનપત્ર જે પ્રમાણે કહે છે એ પ્રકારે આપણે ચાલવાનું રહેતું હોય છે. તો એની અંદરનો પહેલો પ્રકાર આપણે જોઈએ કે કંપની ધારો 2013 પ્રમાણેની જોગવાઈઓ એ લાગુ પડે એમાં પહેલો ક્રમાંક આપણને આપ્યું છે કે પ્રથમ સંચાલક, કંપનીના પહેલા સંચાલકો કે જ્યારે કંપની આપણે શરૂ કરી છે ત્યારના સમયના જે સંચાલકો, જો નિયમનપત્રમાં જોગવાઈ ન કરેલી હોય. શું કીધું છે? નિયમનપત્રમાં જોગવાઈ કરેલી નથી એ વાસ સમયની અંદર એ
કંપનીની અંદર આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરે, ખાસ કરીને યાદ રાખજો, નિયમનપત્રમાં જોગવાઈ ન હોય તો આવેદનપત્રમાં સહી કરે છે એ વ્યક્તિ પ્રથમ સંચાલક તરીકે ગણી લેવામાં આવતો હોય છે. બાય મિસ્ટેક કે જો કોઈ પણ પ્રકારની નિયમનપત્રમાં જોગવાઈ કરવામાં આવેલી છે તો એ પ્રકારે સંચાલકની નિમણૂક ત્યાં આગળ થશે. જો નિયમનપત્રમાં જોગવાઈ નથી તો કોણ? તો કે આવેદનપત્રમાં જે વ્યક્તિએ સહી કરી છે, આવેદનપત્રની સ્થાપનાની કલમ, સ્થાપનાની કલમમાં અંદર કે જે વ્યક્તિને એ કંપનીની સ્થાપના એનો વિચાર આવ્યો છે, એ વ્યક્તિએ એ અન્ય બે વ્યક્તિઓની સાક્ષીમાં સ્થાપનાની કલમની અંદર સહી કરે છે અને સહી કરતાની સાથે જ એ વ્યક્તિ કોણ? તો કે કંપનીનો પ્રથમ સંચાલક, કંપનીનો મૂળ સંચાલક માની લેવામાં આવતો હોય છે. હવે એ એક વ્યક્તિ હોઈ શકે છે અને જૂથ પણ હોઈ શકે છે. જો આવેદનપત્રની અંદર એ જૂથમાં સહી કરી હશે તો એ જૂથ શું છે? કંપનીનું સંચાલક મંડળ છે. અને જો એ કંપનીની અંદર એ એક જ વ્યક્તિએ સહી કરી છે તો એ એકલો વ્યક્તિ છે એ કંપનીની અંદર સંચાલક તરીકે રહી શકતો હોય છે. ખાસ કરીને યાદ રાખજો એમની મુદત કેટલી છે, તો કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા. આની મુદત કેટલી છે? પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પૂરતી. કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન થયું એટલે એ વ્યક્તિ કેવો? તો કે સંચાલક પદ ઉપરથી એને આપમેળે નિવૃત્તિ મળતી હોય છે. જો કંપનીના સભ્યો છે એ મળી અને એવું કહેશે કે નહીં ભાઈ, એ વ્યક્તિ છે એ સંચાલક માટે યોગ્ય છે અને સંચાલક માટે એ અરજી કરે છે, ઉમેદવારી જાહેર કરે છે, તો એવા સમયની અંદર એમને ચૂંટણી કરી અને એને ફરી પાછો સંચાલક બનાવી શકાતો હોય છે. એ પહેલાં એ વ્યક્તિ કેટલો? તો કે માત્ર પ્રથમ વાર્ષિક સામાન્ય સભા સુધી એમનું હોય છે, ત્યાં સુધી એમનું સંચાલન લાગુ પડતું હોય છે અને એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રથમ સંચાલક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે બીજા મુદ્દા ઉપર વાત કરીએ, તો કે પ્રથમ સંચાલકની નિવૃત્તિ બાદ એટલે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરાઈ ગયા પછીનો સમયગાળો. પ્રથમ વાર્ષિક સામાન્ય સભાની સાથે એ કોણ? તો કે આ ભાઈ છે, પ્રથમ સંચાલક છે, એ શું થયો છે? નિવૃત્ત થયો છે. તો એના સ્થાન ઉપર નવી એની જગ્યા ઉપર કોણ આવશે? તો કે એની નિવૃત્તિ બાદ કઈ રીતે નિમણૂક થાય છે સંચાલકોની? તો કે સંચાલકોની નિમણૂક હંમેશાની માટે ક્યાં આગળ? તો કે સામાન્ય સભામાં. ક્યાં થશે? ખાસ કરીને યાદ રાખજો, સંચાલકોની નિમણૂક ક્યાં થાય છે? તો કે સામાન્ય સભાની અંદર એ કરવામાં આવતી હોય છે. હવે કંપનીના પ્રથમ સામાન્ય સભામાં સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે. હવે કોઈ પણ આ નિમણૂક થઈ ગઈ પછી જ્યારે નિવૃત્ત થશે તો એની નિમણૂક પણ ક્યારે? તો કે સામાન્ય સભાની અંદર જ થશે. એ કંપનીની અંદર કોઈ પણ સંચાલકની નિમણૂક એ કંપનીની સામાન્ય સભાની અંદર કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણને એ પૂછે કે સંચાલક તરીકે નિમણૂક પાત્ર વ્યક્તિ એ સંચાલક તરીકેની ગેરલાયકાત કે કોઈ ગુનામાં સંડોવાયેલો નથી, સંકળાયેલો નથી એવું એણે 30 દિવસમાં હોદ્દો ધારણ કરશે તેવી સંમતિ એ કોને? તો કે કંપની રજિસ્ટરને આપવામાં આવતી હોય છે. ખાસ કરીને યાદ રાખજો આની અંદર બે વસ્તુ તમને ખાસ કીધી છે કે એક તો વ્યક્તિ કેવો છે, તો કે કોઈ પણ ગેરલાયકાત અથવા તો ગુનાની અંદર સંડોવાયેલો નથી. આપણો ભારતીય કંપની ધારો એવું કહે છે કે એમને ઓછામાં ઓછી 6 વર્ષ સુધી કેટલી સોરી ઓછામાં ઓછી 6 માસ દરમિયાન એમને કોઈ પણ પ્રકારની સજા થયેલી નથી. કે જ્યારે આપણી કંપનીની અંદર સંચાલક બનવા આવે છે તો એ પહેલાં 6 મહિના અગાઉ એમને કોઈ પણ પ્રકારની સજા થયેલી નથી. તો એ વ્યક્તિ કેવો છે? તો કે એ વ્યક્તિ એ કંપનીની અંદર સંચાલક બનવા માટે લાયક છે. પોતાની પાસે કુશાગ્ર બુદ્ધિ, યોગ્ય પ્રકારની આવડત, લાયકાત છે તો એ વ્યક્તિ સંચાલક તરીકે બની શકે છે. અને જ્યારે એ સંચાલક તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે તો એવી નિમણૂકના મિત્રો 30 દિવસમાં કેટલા દિવસમાં? 30 દિવસમાં. આ બીજો મુદ્દો છે યાદ રાખવા જેવો કે 30 દિવસમાં એમને હોદ્દો ધારણ કરી લેશે, એટલે કે 30 દિવસની અંદર એ પોતાનું કાર્ય કંપનીની અંદર સંચાલક તરીકેનું ચાલુ કરી દેશે એવું
એમને શું કરવું પડે છે? તો કે અહીંયા આગળ એમને લેખિતમાં નિવેદન કોને આપવાનું હોય છે? તો કે કંપની રજિસ્ટરને. ખાસ કરીને યાદ રાખજો, નિવેદન કોને આપવાનું હોય છે? કંપની રજિસ્ટ્રાર એમને આપવાનું રહેતું હોય છે. આ બંને પ્રકારના નિવેદનો એ વ્યક્તિ કોને આપશે? કંપની રજિસ્ટ્રારને આપશે. ત્યાર પછી આપણે કીધું છે કે જો નિયમનપત્રમાં જોગવાઈ હોય તો તમામ ડિરેક્ટર નિવૃત્ત થશે. એટલે કે જ્યારે આપણે કંપનીની શરૂઆત કરી છે એવા સમય ઉપર આપણે જે નિયમનપત્ર બનાવ્યું છે, તો એ નિયમનપત્રની અંદર જો આપણે જોગવાઈ કરેલી હોય કે તમામ ડિરેક્ટરો નિવૃત્ત થશે, તો એવા સમયમાં કેટલા? તો કે દર વાર્ષિક સામાન્ય સભાની અંદર સંચાલકોની નિમણૂક થશે, અને જે જૂના સંચાલકો હતા એ શું થશે? નિવૃત્ત થશે. ક્યારે? તો કે નિયમનપત્રની અંદર જોગવાઈ હોય તો. અને જો જોગવાઈ ન હોય તો, કે જો એવી કોઈ પણ પ્રકારની નિવૃત્તિ અંગેની જોગવાઈ નથી તો, તો કે તો એવા સમયની અંદર એ દર વર્ષે 2/3 ભાગના, કોણ આવું કહે છે? તો કે કંપની ધારો 2013 કહે છે. કોણ કહે છે? 2013 એનો કંપની ધારાની અંદર કીધું છે કે દર વર્ષે કેટલા? 2/3 ભાગના સંચાલકો નિવૃત્ત થવા પાત્ર હોય છે. એટલે કે આટલા સંચાલકો નિવૃત્ત થવા પાત્ર હોય છે. પરંતુ એની અંદરથી થાય છે કેટલા નિવૃત્ત? તો કે જે સિનિયર વ્યક્તિ છે, 2/3 ભાગના સિનિયર વ્યક્તિની અંદર નો એ કોઈ પણ 1/3 ભાગનો, કેટલો? તો કે 1/3 ભાગ એમાં જે સિનિયર વ્યક્તિ હશે એની નિવૃત્તિ થતી હોય છે. ખુલીને આપણે કહીએ તો કે 3 સંચાલકો છે. કેટલા છે? 3 સંચાલકો છે. તો કે 2 કાયમ રહેશે. કેટલા રહેશે? 2 સંચાલકો કાયમ હોદ્દા ઉપર રહેશે. જ્યારે 1 કે જે 3માંથી જે સિનિયર છે, સિનિયર એટલે કે જે સૌથી વધારે સિનિયોરિટી ઉંમરની અંદર હોઈ શકે છે એવો વ્યક્તિ છે, એ શું થશે? તો કે નિવૃત્ત થશે. એ વ્યક્તિની નિવૃત્તિ થતી હોય છે. હવે આવું કેટલા વર્ષ? તો કે 3 વર્ષ સુધી લાગશે. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી. પછીના જે વર્ષ આગળ, તો કે 1 અહીંયા આગળ નિવૃત્ત થયો તો એક વ્યક્તિ કોણ આવશે? નવો આવશે. એક વ્યક્તિ નવો આવ્યો. હવે આવા સમય ઉપર કે જ્યારે 1 વર્ષ પૂરું થઈ ગયું, તો પછીના વર્ષ ઉપર, કે પછીના વર્ષ ઉપર શું થશે? તો કે પછીના વર્ષ ઉપર ફરી પાછા આ 3 છે, તો કે આ 2માંથી કોઈ પણ એક સિનિયર હશે એ નિવૃત્ત થશે, અને બાકીના 2 કેવા રહેશે? કાયમ રહેશે. બરાબર. તો કે આમ સતત 3 વર્ષ સુધી આ ચેન ચાલે તો એની અંદરના જૂના જે 3 ડિરેક્ટરો હતા એ તમામ કેવા થયા? નિવૃત્ત થઈ ગયા. એની જગ્યા ઉપર કેવા? તો કે નવા ડિરેક્ટરો એની નિમણૂક થવા પાત્ર બની છે. તો કે આમ આપણો 2013 એનો કંપની ધારો એવું કહે છે કે આપણે કેટલી, તો કે 2 ભાગની અંદર સંચાલકોની નિમણૂક કરીએ છીએ. એક છે પ્રથમ સંચાલક, એટલે કે કંપનીનો પહેલો સંચાલક. બીજું છે કંપનીના પ્રથમ સંચાલકની નિવૃત્તિ બાદ. તો કે આ કેવો છે? તો કે રનિંગ ક્રમ છે. આ ક્રમ ચાલે જ રાખશે. જે નિવૃત્ત થશે એને સ્થાન ઉપર નવા સંચાલકની નિમણૂક ક્યારે થશે? તો કે સામાન્ય સભાની અંદર કરવામાં આવતી હોય છે.